આગળ વાત કરીએ તો વહેલી સવારથી સુરતના વાતાવરણમાં પણ પલટો નોંધાયો છે. સુરતમાં પણ વહેલી સવારથી જ વાદળો ઘેરાયા હતા અને ધીમી ધારે વરસાદ પડ્યો હતો. વાતાવરણમાં પણ સુરતના વાતાવરણમાં પલટો નોંધાયો છે. સુરતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અને જો વાત કરવામાં આવે તો વાદળછાયા વાતાવરણની વચ્ચે અનેક વિસ્તારોમાં હાલ ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે. વાદળો ઘેરાતા વરસાદની શક્યતા વધી ગઈ છે અને તેની સાથે જો સવારથી જે રીતે સુરતમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળો ઘેરાયા છે તે બાદ અનેક વિસ્તારોમાં હાલ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. બફારાનું પ્રમાણ વરસાદ થંભી જવાથી ઘણી વધુ જતું હોય છે અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને બફારાના કારણે ક્યાંક લોકોને ગરમીનો વધારે અહેસાસ થતો હોય તેવી કન્ડિશન પણ ઊભી થતી હોય છે. એની વચ્ચે જે રીતે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે રીતે સર્જાવાની વાત થઈ રહી છે તેને લઈને જે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને સવારથી વાદળછાયા વાતાવરણ બાદ અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને હાલ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને લોકો ઠંડક અનુભવી રહ્યા છે. તો સવારથી સુરતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વાદળો ઘેરાતા જ વરસાદની શક્યતા વધુ બની જતી હોય છે અને સવારથી જ સુરતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને વાતાવરણમાં પલટાની સાથે અનેક વિસ્તારોમાં હાલ ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે. ઝરમર વરસાદના કારણે જે બફારાનું પ્રમાણ વધી ગયું હતું લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. એ સાથે આવા સમયગાળામાં લોકો પ્રવાસન સ્થળો પર ભારે ભીડ જમાવતા હોય છે. લોકોને આવું વાતાવરણ ખૂબ અનુકૂળ આવતું હોય છે. સમગ્ર માહિતી મેળવી સંવાદદાતા ધ્રુવ સોમપુરા સુરતથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. ધ્રુવ જણાવશો કે જે રીતે એકાએક સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે લોકો કેવી ખુશી અનુભવી રહ્યા છે કારણ કે સમગ્ર વાતાવરણ હાલ ઠંડક ભર્યું થઈ ગયું છે સુરતનું. ધ્રુવ જે બિલકુલ જે પ્રકારની વાત કરવામાં આવે તો સુરતનું જે વાતાવરણ છે તેમાં એકાએક પલટો આવ્યો છે કારણ કે છેલ્લા ઘણા દિવસોથી જે પ્રકારે સુરતની આસપાસ દક્ષિણ ગુજરાત સહિતનું જે વાતાવરણ જોવાઈ રહ્યું હતું તેમાં ક્યાંક પલટો દેખાઈ રહ્યો હતો. સુરતમાં પણ અત્યારે વરસાદી એવી વાતાવરણ જોવાઈ રહ્યું છે. વરસાદી વાતાવરણને લઈને લોકોમાં એક આનંદ અને ખુશી અનુભવી રહી છે. સુરતનું જે વાતાવરણની વાત કરવામાં આવે તો હાલ વાદળછાયું વાતાવરણ સવારથી રહ્યું છે. તડકો છાયો છતો રહ્યો છે અને વરસાદી ક્યાંક ઝાપટા આવતા રહ્યા છે. સુરત સહિત સુરત જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટાછૂટા છવાયામાં વરસાદી ઝાપટા આવતા રહ્યા છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં એક ઠંડક પસરી છે. સાથે સાથે જે સહેલાણીઓ છે જે પ્રવાસી સ્થળો છે ત્યાં આ જે આ પ્રકારના વાતાવરણને લઈને ખૂબ જ આનંદ પ્રસ્યો છે. હાલ પણ તમે જોઈ શકો છો અત્યારે પણ સુરતના અડાજણ વિસ્તારમાં આ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું છે. વાદળછાયું વાતાવરણ છે અને છૂટોછવાયો વરસાદ હાલ શરૂ થયો છે. ફરી વાતાવરણમાં જે ઠંડક પસરી છે અને એ વરસાદી જે માહોલ છે તે અત્યારે જામ્યો છે. ફરી અત્યારે વરસાદ શરૂ થયો છે. આ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે પ્રકારનું સુરતનું જે વાતાવરણ તે પલટો આવ્યો છે તેને લઈને ક્યાંક ઠંડક પસરી છે અને વાતાવરણમાં અત્યારે આ પ્રકારનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હાલ સુરતના અડાજણ વિસ્તારમાં ફરી વરસાદ શરૂ થયો છે. આ વાતાવરણમાં સ્ક્રીન ઉપર જોઈ શકાય છે કે એકાએક સવારથી જ આ પ્રકારે છૂટાછવાયા ઝાપટા આવતા રહ્યા છે. સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં પણ આ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું છે. સાપુતારા સહિત ડાંગ વિસ્તારમાં અત્યારે આ પ્રકારના વાતાવરણથી સહેલાણીઓમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યાં આ વિસ્તારોમાં સાપુતારા ડાંગ આવા વઘઈ જેવા જે ફરવાલાયક સ્થળો છે ત્યાં સહેલાણીઓ અત્યારે આ જે વાતાવરણ ખૂબ જ આહલાદક બન્યું છે તેને લઈને સહેલાણીઓ અત્યારે ત્યાં મોટી સંખ્યામાં ફરવા જઈ રહ્યા છે. સાથે સાથે સુરતની વાત કરો તો સુરતના દરિયા કિનારા જેવા વિસ્તારોમાં અત્યારે સહેલાણીઓમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ જોવાઈ રહ્યો છે. જે પ્રકારનું અત્યારે સુરતનું વાતાવરણ જોવાઈ રહ્યું છે તેને લઈને ખેડૂતોમાં ખૂબ જ આનંદ અને લાગણી જોવાઈ રહી છે કારણ કે આ જે વરસાદ છે તે વાવણી લાયક વરસાદ અત્યારે પડી રહ્યો છે અને વાવણી લાયક વરસાદથી અત્યારે તમામ ખેડૂતોએ વાવણી શરૂ કરી છે. હાલ અત્યારે આ તમને દ્રશ્ય બતાવીશ કે સુરતના આ અડાજણ વિસ્તારમાં ધોધમાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે. છૂટાછવાયા શહેરમાં આ પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે. અત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં પણ ખૂબ જ મોટા પાયે ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ ધોધમાર વરસાદથી શહેરનું જે વાતાવરણ છે તે વાતાવરણમાં ઠંડક પસરી છે અને લોકો આ ઠંડકનો ખૂબ જ અનુભવ કરી રહ્યા છે. છેલ્લા 2-3 દિવસથી જે પ્રકારે ઉકળાટ થઈ રહ્યો હતો તેને લઈને અત્યારે વાતાવરણ વરસાદી વાતાવરણથી ફરી શહેરમાં ઠંડક પસરી છે. જી વ્યક્તિગ્રહ વાત કરવામાં આવે તો સુરતમાં આહલાદાયક વાતાવરણ હાલ સર્જાયું છે. ખાસ કરીને આવા વાતાવરણમાં સહેણાલીઓ જે પ્રવાસન સ્થળ હોય છે તેની મજા ખૂબ માણતા હોય છે. ધ્રુવ
જી બિલકુલ, જે આ વાતાવરણ જયારે પલટો આવે છે, જયારે વાદળછાયું વાતાવરણ, જે ઠંડક વાળું વાતાવરણ છે અને છૂટાછવાયા જયારે વરસાદના ઝાપટા આવતા હોય છે ત્યારે આવા વાતાવરણમાં સહેલાણીઓ ખૂબ જ આનંદ માણતા હોય છે. સહેલાણીઓ માટે ખૂબ જ મનોરંજન વાતાવરણ કહી શકાય તે પ્રકારનું વાતાવરણ હોય છે. અને ક્યાંક ક્યાંક અત્યારે સુરતના જો પ્રવાસી સ્થળોની વાત કરવામાં આવે તો ડુમસ વિસ્તાર છે, પછી દરિયા કિનારાનો વિસ્તાર છે, દાંડી વિસ્તાર છે, સાથે સાથે સુવાલી વિસ્તાર છે, તે પ્રકારના વિસ્તારોમાં અત્યારે સહેલાણીઓ ખૂબ જ ફરવા જતા હોય છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો વલસાડ ખાતેનું છે, તે ઉપરાંત ડાંગ, સાપુતારા, આવા તમામ એવા જે વિસ્તારો છે કે જ્યાં આવા પ્રકારનું જે ધુમ્મસિયું વાતાવરણ થઈ જતું હોય છે વરસાદી વાતાવરણને લઈને ત્યાં, અને એક વાદળછાયું વાતાવરણ રહેતું હોય છે, સાથે સાથે વરસાદી ઝાપટા હોય છે એટલે ધોધ જોવા મળતા હોય છે. એટલે આવા તમામ વિસ્તારોમાં ખૂબ જ સહેલાણીઓ માટે એક આનંદમય વાતાવરણ જોઈએ. આ જ સમયમાં સહેલાણીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડતા હોય છે. હાલ પણ આવી સંખ્યાઓમાં જ્યારે ધોધ શરૂ થયા હોય છે, એક ધુમ્મસાયું વાતાવરણ હોય છે, વાદળછાયું વાતાવરણ હોય છે, વાતાવરણમાં ઠંડક હોય છે અને સાથે વરસાદી ઝાપટા આવતા હોય છે, ત્યારે આવા વાતાવરણમાં જે પ્રવાસીઓ છે તે આવા સ્થળે જવા માટે ખૂબ જ ઉત્સાહી હોય છે અને વધુ પ્રમાણમાં સંખ્યા દેવાની જોવાતી હોય છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી બદલની જોડાવા બદલ આભાર. તો જે રીતે વાત કરવામાં આવી સુરતના વાતાવરણમાં, વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે પલટો સર્જાયો છે, નિઝરમર વરસાદ વરસી રહ્યો છે. જે રીતે અમુક વિસ્તારોમાં ધોધમાર ઝાપટા પણ પડી રહ્યા છે અને અમુક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. જે રીતે વરસાદ થંભી જવાથી બફારાનું પ્રમાણ વધી ગયું હતું, જે રીતનો ઝરમર વરસાદ વરસી રહ્યો છે, લોકોએ ઠંડકનો અનુભવ કર્યો છે અને લોકોએ રાહતના શ્વાસ લીધા છે. આહલાદાયક વાતાવરણ હાલ સુરતમાં જોવા મળી રહ્યું છે, જેના કારણે સહેલાણીઓ પણ હાલ જે પ્રવાસ સ્થળો હોય છે ત્યાં આગળ જવાનું વધારે પસંદ કરતા હોય છે અને લોકો પણ આવા વાતાવરણની ખૂબ જ મજા માણતા હોય છે. જે રીતે કાળઝાળ ગરમી અને બફારાના પ્રમાણ બાદ ઠંડક પ્રસરી ગઈ છે હાલ સુરતના વાતાવરણમાં.